વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂણો અને સરળખો એ ત્રણ પારિભાષિક શબ્દો વિશેની સમજ મેળવીશું એટલે વિડીયો છેલ્લે સુધી જોજો આગળના તમામ પ્રકારના વિડીયોની લિંક આવડ્યું ના ડિસ્ક્રિપ્શનમાં છે એટલે તમે ન જોયું એ તો જોઈ લેજો તમે ભૂગોળમાં દિશાઓ વિશે સાંભળ્યું છે દિશાઓ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ચાર દિશાઓ હોય ઉત્તર પછી દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આપણે જાણીએ છીએ કે ચીન ભારતની ઉત્તરે છે શ્રીલંકા એ દક્ષિણમાં છે વધુમાં જાણીએ છીએ કે સૂર્ય પૂર્વમાં ઊગે છે અને પશ્ચિમમાં આથમે છે ચાર મુખ્ય દિશાઓ ઉત્તર તો એન દક્ષિણ એસ પૂર્વ ઈ અને પશ્ચિમ ડબલ્યુ આ બધું જ તમે જાણો છો છતો તો એ હું તમને બતાવી દઉં તો આ લીટી દોરી તો જે આ દિશા છે એને ઉત્તર દિશા કહેવાય એની સામેની દિશા છે એને દક્ષિણ દિશા કહેવાય આ બાજુની છે ને પૂર્વ દિશા કહેવાય અને આ બાજુની છે એને પશ્ચિમ દિશા કહેવાય આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે ભણી ચૂક્યા છે આના આધારે આગળ દાખલા આવવાના છે એટલે આપણને ખબર પડવી જોઈએ આવું જોઈએ તો આપણી ઘડિયાળ હોય તમારા દરેકના ઘેર ઘડિયાળ હશે તો ઘડિયાળ કઈ રીતે ફર એ તમને ખબર છે તો ઘડિયાળ જે દિશામાં ફર સપોઝ કા ઉત્તર દિશા છે બરાબર એને એટલે ઉત્તરથી આ પૂર્વ દિશામાં આવે તો જે આટલું અંશ કાપ તો આ ખૂણો છે એને નેવું અંશનો ખૂણો કહેવાય અને નેવું અંશનો ખૂણો હોય એટલે કાટ ખૂણો તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે ઘડિયાળમાં તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપું તમને પહેલાં સપોઝ કે આ રીતના ખૂણા હોય ઘડિયાળમાં જોઈએ અહીં તમને હું આકારે દોરું અને ઘડિયાળે બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો શાંતિથી સરસ મજાનું સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને બહુ મજા આવશે થોડી આપણે આ ઉત્તર દિશા છે તમે જાણો છો આ દક્ષિણ દિશા છે આ પૂર્વ દિશા છે અને આ પશ્ચિમ દિશા છે ઓકે આ રીતે ઘડિયાળ દોરીએ તો આટલો બાર આવ આટલો ત્રણ આવે આટલો છ આવ અને આટલા નવ આવ અહીં એક બે ત્રણ છે તો ચાર પાંચ છ છે તો સાત આઠ નવ છો તો દસ અને અગિયાર આ ઘડિયાળ છે હવે ઘડિયાળમાં તમે જો ઉત્તર થી પૂર્વ દિશા આવો તો આ આ કહેવાય તો કોટો છે કે ઘડિયાળમાં ત્રણ વાગ તો આ પણ કેટલો કહેવાય નેવ અંશ કહેવાય આ કોટો છે એ નેવું અંશ કહેવાય ઓકે એ જ રીતે પૂર્વથી દક્ષિણનો આ ખૂણો છે એ પણ નેવું અંશ કહેવાય વિદ્યાર્થી મિત્રો આ ખૂણો પણ કહેવાય કહેવાય અને આ ખૂણો પણ ખ્યાલ આવ્યો તો નેવું અંશ કહેવાયું એટલે આખું ચક્કર માર તો કુલ કેટલા અંશ થાય ત્રણસો ને અંશ થાય ઓકે હવે પરીક્ષામાં એમ પૂછાય કે છ થી બાર કલાક છ થી બાર કલાક તો કેટલો ખૂણો બને તમે જુઓ તો છ થી બાર એટલે આખો ખૂણો બન્યો તો આ રહ્યો આખો ખૂણો હોય નેવું વધતા નેવું એકસો ને એસી અંશ થાય અથવા બે કાટ ખૂણા થાય નેવું વત્તા નેવું થાય તમને ખ્યાલ છે તો આવો એકસો એસી હોય તો એને સરળ કોણ કહેવાય કયો કહેવાય સરળ કોણ તરીકે ઓળખવામાં આવે આપણો હતો જુઓ કાટખૂણો એ હતો અને સરળ કોણ એ હતો તો કાટખૂણો કોને કહેવાય તો કાટ ખૂણો હોય એ વિદ્યાર્થી મિત્રો નેવું અંશનો ખૂણો હોય એને કાટખૂણો કહેવાય અને સરળ કોણો હોય એ એકસો ને એસી અંશનું ખૂણું હોય અથવા બે કાટ ખૂણા હોય એને શું કહેવાય સરળ કોણ કહેવાય એ આપણે આગળ જોઈએ બરાબર છે આપણે કહી શકીશું કે તમે કાટખૂણા જેટલું ફર્યા અહીંથી અહીં ફરો એટલે કાટખૂણા જેટલું ફર્યા કહેવાય નીચે પરિસ્થિતિ આપેલી છે જુઓ અહીં એન તમે ઉત્તર દિશામાં મુખ રાખીને ઊભા છો એટલે અહીં ઊભા જો ઘડિયાળની દિશામાં કાટખૂણા જેટલું ફરતા મુખ પૂર્વ દિશામાં થાય અહીંથી અહીં ફરો એટલે આ પૂર્વ દિશામાં થાય કાટખૂણા જેટલું બીજું અંતર ઘટતો અહીંથી અહીં ફરો એટલે આ દક્ષિણ દિશા જેટલું અંતર થાય એ બધું તમે જાણો છો પછી એ જ રીતે તમને આપેલું છે જે તમે આવું જુઓ અહીં અહીં ઉત્તર દિશા છે બરાબર છે અને ડાયરેક્ટ અહીં દક્ષિણ દિશા છે તો ઉત્તર દિશાથી દક્ષિણ દિશા ડાયરેક્ટ એટલે અહીંથી તો નેવું વધતા નેવું જો ઉત્તરથી દક્ષિણ તરફ ફરવું એ બે કાઠ એટલે એક આ કાઠ અને બીજો આ કાટખૂણું જેટલું હોય છે તેને સરળ કોણ કહે છે એનએસ એનએસ એ સીધી રેખા છે તો સરળકોર્ક અને કોને કહેવાય તો એકસો ને અંશ કાપો તમે ડાયરેક્ટ એને સરળ કોણ કહેવાય એટલું તમને ખ્યાલ હોવો જુઓ ઓકે પછી આ રીતે ઘડિયાળ આપેલી છે તો ઘડિયાળના ક્વોટર એ સમય આપેલો છે તમે જુઓ આ અગત્યનું છે જે અગત્યનું હશે એ જ હું લઉં છું બરાબર આ ઘડિયાળના બાર વાગ્યાનો કોટો છે અને આ છ વાગ્યા તો બારથી છનું અંતર છે જુઓ બારથી છ હોય તો કેટલો ઓટો કહેવાય તો વિદ્યાર્થી મિત્રો એક ભાગ્યા બે ઓટો કહેવાય કઈ રીતે તો ટોટલ ખૂણા કેટલા જુઓ ટોટલ ચાર આ રીતે આમ જોવા જઈએ તો આ આટલા આમ તો લીટું જ આવે ઘડિયાળમાં એક બે ત્રણ ચાર ચાર નીચે મળે તો જેટલા ખૂણાઓ વતરેલા છે એક અને બે તો અહીં બે આવે છેદુડા બે દૂધ ચાર એટલે એક ભાગ્યા બે ઓટો થયો અથવા એક કાટ ખૂણો અને બે કાટખૂણા એટલે અહીં શું કહીશું આપણે બે કાટ ખૂણા થઈ ગયા એટલે આ તમને આવડવું જુઓ ચલો અહીં જોઈએ તો અહીંથી અહીં છે એટલે કે છ થી નવ થયો બરાબર એ તો તમને ખ્યાલ આવી ગયો હવે તમે જુઓ તો આ ઓટા કઈ રીતના ઘડ્યા તો ટોટલ ઓટા ઘડિયાળના કેટલા ચાર અને એમાંથી એક જ કાઠખૂણો છે એટલે ઉપર એક લખ્યો એટલે એક ભાગ્યા ચાર ઓટો અથવા એક કાટખૂણું કહેવાય અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો તો એકથી દસ બરાબર હવે એકથી દસમાં છેટલા અંતર કાપ્યું તો આ ભાગ છે આખો એ ચાર ભાગમાંથી ત્રણ ઓટાક આપે એટલે ઉપર ત્રણ લખવાના નીચે ચાર અથવા ત્રણ કાટખૂણા થાય આ વિદ્યાર્થી મિત્રો પાછળ દાખલામાં આવે છે એટલે તમારે વધુ ખબર રાખવી પડશે ચલો હું એનું એક ઉદાહરણ આપું તો તમને વધુ ડિટેલ નો ખ્યાલ આવશે એક લઈએ ચાલો ઘડિયાળ હું અહીં દોરું છું તમે મને કહેજો એક ઘડિયાળ દોતી અહીં બાર આવશે અહીં ત્રણ આવશે અહીં છ આવશે અહીં નવ આવશે અહીં એક બે ત્રણ છે તો ચાર પાંચ છ છે તો સાત આઠ નવ છે તો દસ અને અગિયાર ચલો હું અહીંથી અહીં લઉં છું સપોઝ કે ઘડિયાળમાં વાગ્યા છે આટલા વાગ્યા છે ત્રણ વાગ્યા છે અને આ બાજુનો ખૂણો લેવાનો છે ઓકે તો આપણે લખવું હોય તો જે આ રીતે લખ્યું અહીં બાજુમાં જ રાખવું લે તમને ખ્યાલ આવે એ રીતે આપણે લખીશું તો સમય કેટલો થયો અહીં બારથી છ તો અહીં આપણે કયો લખીશું ત્રણથી ત્રણથી બાર કલાક છે આ આખું જ છે બરાબર તો ત્રણથી બાર લખીએ કેટલો ઓટો થયો તો ટોટલ કેટલા ઓટા આવ ઘડિયાળમાં ચાર આવે એટલે નીચે તો ચાર લખી દેવાના વિદ્યાર્થી મિત્રો હવે આ બાજુનો ભાગ ગણેલો છે જો તો એક બે અને ત્રણ એટલે ઉપર કેટલો આવે ત્રણ ત્રણ ચતુર્થાંશ ઓટો આવે અથવા છે રીતના લખાય અથવા બીજી રીતે લખવું હોય તો કેટલા કાટખૂણા થાય એક બે ત્રણ તો ત્રણ કાટખૂણા થાય આ રીતે તમે લખી શકો છો ઓકે હું બીજી ઘડિયાળ દોરું છું તમારે એનો જવાબ મને આપવાનો છે આ જે ઘડિયાળ દોરી એનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે કે આ રીતે લખવું હોય વિદ્યાર્થી મિત્રો તો તમે કઈ રીતે થાય તો અહીં લખીએ બાર અહીં લખીએ છ અહીં ત્રણ અને નવ ઓકે ચલો આ રીતે બતાવી દઉં હું તો અહીંથી બે કોટા લઈ લઉં છું આનો જવાબ તમારે મને કોમેન્ટ કરવાની છે આનો જવાબ અહીં આનો અહીં આનો અહીં ત્રણ જવાબ તમારે મને કોમેન્ટ કરવાની છે ઓકે અહીં લખવું હોય તો લખો એક બે ના લખો તો પણ ચાલો ચાર પાંચ છ સાત આઠ દસ ન અગિયાર આ ઘડિયાળ તમારી પૂરી થઈ છે આ જવાબ તમારે મને કોમેન્ટ કરવાનો છે આ તમને ખબર પડી ગઈ છે ચલો ઓકે આવું આગળ જોઈએ આવું શું કહે છે પ્રયત્ન કરો અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે આવું અડધું પરિભ્રમણ કરો તો એ ખૂણો હોય એને શું કહેવાય એ તમને હું ઉદાહરણ સાથે સમજાવું તો તમને વધુ ડિટેલમાં ખ્યાલ આવશે ચાલો ઘડિયાળ દોરી દઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે ઓકે અહીં કેટલા આવશે બાર ત્રણ છ અને નવ પહેલાં ઘડિયાળ દોરો તો પહેલાં આ રીતે અંકો લખવાના પછી અંદરના અંકો લખજો ને કે તમારે શું થશે ભૂલ પડશે ચલો અહીંથી અડધું પરિભ્રમણ એટલે આ અડધું પરિભ્રમણ થયું બરાબર છે પછી તમે જુઓ તો અડધું પરિભ્રમણ કીધેલું છે બરાબર તો આ વિદ્યાર્થી મિત્રો અડધું પરિભ્રમણ થઈ ગયું ચલો તો ખૂણાને શું કહેવાય એક પરિભ્રમણ હોય એટલે એક પરિભ્રમણ એટલે કેટલું આખું ફર હતો ત્રણસો સાહીઠ અંશ થાય અડધું પરિભ્રમણ એટલે એક ભાગ્ય બે પરિભ્રમણ તો શું થાય ત્રણસો સાહીઠ ભાગ્યા બે તો એકસો ને અંશ હવે વિદ્યાર્થી મિત્રો જે એકસો ને અંશ છે એને કયા નામે ઓળખવામાં આવે તો આપણે ભણી ગયા એકસો ને એસી અંશને કયો કહેવાય સરળ કોણ કહેવાય બરાબર તો આ જવાબ આવી ગયો અહીં શું કહે છે અડધા પરિભ્રમણ દ્વારા રચાતા ખૂણાને શું કહે છે તો સરળ કોણ આને એકસો એંશી અંશે કહેવાય નેવું વધતા નેવું અંશે કહેવાય એટલે પહેલું પૂરું થઈ ગયું ચલો બીજો જોઈએ શું કહે છે ચોથા ભાગના પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહે છે ચલો બીજું લઈ લઈએ ચોથો ભાગનો ખૂણો તો આ જ ઘડિયાળ છે આપણે ફરીવાર દોરી દઉં ઘડિયાળ એટલે તમને ઘડિયાળ દોરેલી હોય ને તો વિદ્યાર્થી મિત્રો થોડું વધુ મજા આવે ઓકે ચલો અહીં આવશે બાર અહીં ત્રણ અહીં છ અને નવ શું કહે છે ચોથા ભાગનું પરિભ્રમણ તો ચોથા ભાગનું પરિભ્રમણ એટલે આટલું જ પરિભ્રમણ થાય તો આપણે પહેલાના જમ એક પરિભ્રમણ એટલે ત્રણસો સાહીઠ અંશ એક પરિભ્રમણ બરાબર ત્રણસો સાહીઠ અંશ તો ચોથા ભાગનું એટલે એક ભાગ્યા ચાર પરિભ્રમણ બરાબર ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર તો ચાર નવ છત્રીસ એટલે નેવું અને એને શું કહેવાય કાટ કહેવાય શું કહેવાય કાટ તો એક ચતુર્થાંશ ભાગનું પરિભ્રમણ હોય એને કયા નામે ઓળખવામાં આવે ચલો ત્રીજું જોઈએ ઘડિયાળને એક ભાગ્યા ચાર પછી એક ભાગ્યા બે અને ત્રણ ભાગ્યા ચાર આંટો દર્શાવે તેવી પાંચ આકૃતિ દોર બરાબર તો ચલો હું તમને એક બતાવી દઉં આ કાગળને આટા લઈ આવું પ્રશ્ન ત્રીજા નંબરનો પ્રશ્ન ઘડિયાળનો પહેલાં એક ભાગ્યા ચાર ઓટો લઈએ એક ભાગ્યા ચાર ઓટો તો એવી પાંચ આકૃતિ દોરવાની છે હું તમને એક બે સમજાઈશ બાકીની તમાર જાતે દોરવાની છે બરાબર અહીં તમને ગોળ ફાવો તો ગોળ દોરો ચોરસ ફાવો તો ચોરસ હું ગોળ દોર દઉં છું એટલે ફટાફટ પતી જાય આપણો આ એક બે આ ત્રણ આ ચાર અને બીજી તમારે જાતે દૂર દેવાની છે બરાબર ચલો એક ચતુર્થાંશ ભાગ થયો બરાબર તો આપણે લઈએ બાર ત્રણ છ અને નવ તો ઘડિયાળમાં ત્રણ વાગ એટલે એક ભાગ્યા ચાર ઓટો થાય કઈ રીતે આટલો ભાગ ગણાશે ખ્યાલ આવત તમને બારથી ત્રણ આવી રહે બારથી દેખાય છે ને તમને બારથી ત્રણ તો કઈ રીતે તો કુલ ભાગ કેટલા ઘડિયાળના ચાર એમાંથી કેટલો ભાગ છે એક એટલે એક ભાગ્યા ચાર ઓટો થઈ ગયો એ જ રીતે અહીં બારથી ત્રણ છે તો તમારે કયો કોટો દોરવાનો અહીં તમારે ત્રણથી બારથી ત્રણ તો ત્રણથી છ દોરજો પછી અહીં છથી નવનો કોટો દોરવાનો પછી અહીં નવથી બાર દોરવાના બરાબર છે જો ત્રણથી છ કઈ રીતે આવશે તો હું બધું દોરતો નથી પણ અહીં તમને સમજાવી દઉં અહીં ત્રણથી છ આ રીતે આવશે છથી નવ કઈ રીતે આવશે તો આ રીતે આવશે અને પછી નવથી બાર કઈ રીતે આવશે આ રીતે આવશે ઓકે હજે ચાર જ થઈ હજે પાંચમી દોરવી હોય તો જો કઈ રીતે દોરાય એ પણ શીખવાડ દઉં પાંચમી એ તમને અહીં કેટલા આવશે અહીં બાર આવ અહીં ત્રણ આવ અહીં છ આવ અહીં નવ આવ એક બે ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર હવે વિદ્યાર્થીમાં બારથી ત્રણ તો આવી ગઈ છે તો બારથી ત્રણમાં ઓકડા કેટલા જોઈએ એક બે ત્રણ તો આપણે એકથી લઈએ તો એકથી તો ચાર લઈ લઈએ તો આ પણ કયો કહેવાય ખૂણો કાઢખૂણો જ કહેવાય એક ભાગ્યા ચાર જ કહેવાય એટલે એકથી ચાર લખીએ તો પણ વિદ્યાર્થી મિત્રો કેટલું થાય એક ભાગ્યા ચાર થાય એટલે આ તમારે સમજવાનું છે બરાબર હું થોડું પેન્સિલ નણી કાઢી નાખું ઓકે થઈ ગયું છે ચાલો બાપુ બીજો ભાગ જોઈએ આવું શું કહે છે એક ભાગ્યા બે ઓટો છે ઘડિયાળના કોટાનો એક ભાગ્યા બે તો એક ભાગ્યા બે આપણે પાછી પાંચ ઘડિયાળ દોરી દઈએ છીએ બરાબર અહીં ચલો એ તમારે ભાઈ રૂપિયાનો સિક્કો હોય તો તમારે રૂપિયાનો સિક્કો યુઝ કરવાનો બરાબર ગોળ બરાબર ના આવતું હોય તો આપણે સિક્કો યુઝ કરવાનો અહીં ચાર અને અહીં પાંચ ચલો દોરી દઈએ ઓકે પાંચ દોરી છે ચલો પહેલો અહીં બાર આવ અહીં ત્રણ આવે અહીં છ આવે અને નવ આવે અહીં એક આવે બે આવ ચાર આવ પાંચ આવે સાત આવે આઠ આવ દસ આવ અને અગિયાર એક ભાગ્યા બે એટલે આખું આવી જાય કઈ રીતે જુઓ બારથી છ તો સમજાવું તો પહેલાં ટોટલ તો નીચે ચાર ભાગ લખી જ દેવાના આ કેટલા ભાગ કવર કર્યા તો અહીંથી એક ઓટો મારો એક અને બે ભાગ કવર કર્યા હું આના છેદ ઉડાડો બે દુ ચાર બે દુ ચાર ઉપર કોઈ નહીં લેખ એટલે એક ભાગ્યે બે આવી ગયો બરાબર તો એક ભાગ્યે બે આવ્યો હવે બીજું લેવું હોય તો અહીં બાર ત્રણ છ અને નવ તો આપણે કયો લઈએ ત્રણથી નવ લઈએ તો પણ થશે તો અહીં ત્રણથી નવ આવશે પછી લેવું હોય તો અહીં છ થી બાર લઈએ બાર ત્રણ છ અને નવ તો અહીં છથી બાર પણ તમે લઈ શકો છથી થી બાર ચલો અહીં લખીએ બાર ત્રણ છ નવ તો અહીં કયો તમે લઈ શકશો તો અહીં વિદ્યાર્થી મિત્રો આવું શું લેવાનું તો આપણે છથી બાર લઈ લઈએ કોટો તો એમના એમ જ આવશે પણ છથી બાર આવો ને ભાઈ આ ના જ આવે અહીં છ આવે ને અહીં બાર તો અહીં લખવાનું છથી બાર છથી બાર તો આવી ગયેલા છે બરાબર તો તો એનાય થઈ ગયો તો અહીં થોડી ભૂલ થઈ ગઈ દોરવામાં તો અહીં આપણે હવે બીજો લેવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો નવથી ત્રણ લઈ લઈએ બરાબર છથી બાર આવ્યો તો અહીં બારથી બારથી છ લખાઈ ગયો છે ને તો અહીં નવથી ત્રણ જ લેવો પડશે તો ભૂસી દઈએ એના ડબલ રિપીટ થાય છે ને એટલે તો અહીં અહીં પણ ભૂસી લઈએ તો અહીં કયો લઈશું આપણે અહીં આ જે હતું ત્રણથી નવ તો આ નવથી ત્રણ લખીશું નવથી ત્રણ ઓકે આ છગડો છે આવું જે છેલ્લો છે એ લઈએ તો બાર ત્રણ છ અને નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર આવું કયો લેવાનું તો એકથી લેવો પડશે કારણ કે બધા કોટા આવી ગયા છે તો એકથી કયો લેવો પડે તો એકથી સાત લેવો પડે બરાબર તો એકથી સાત લઈએ તો પણ કયો પ્રવિભ્રમણ થાય અડધું એ ત્યાં બેથી આઠ લેવાય ત્રણથી નવ લેવાય ચારથી દસ લેવાય પાંચથી અગિયાર લો તો પણ એ જ જવાબ આવે બરાબર છે એટલે આ કોટો પણ તમને ખ્યાલ હોવો જુઓ તમે ચારથી તે દસનો કોટો લેજો ચારથી દસ અને અંક લઈ અને ઘડિયાળ દૂરજો તમે તો પણ કેટલો આવશે એક ભાગ્યા બે જ આવશે ચલો હવે ત્રીજો ઓટો કયો છે તમે જુઓ તો ત્રણ ભાગ્યા ચાર ઓટો છે તો અહીં લખી દો ત્રણ ભાગ્યા ચાર ચલો એની ઘડિયાળ દોરી તો એક બે ત્રણ ચાર અને આ પોચ ઓકે આવું આપણે અહીં લખીએ તો બાર ત્રણ છ અને નવ તો આના ત્રણથી બાર લઈએ ત્રણ વાગ્યા હોય ત્રણથી બાર તો જુઓ એ અહીં આવશે તો એ આયરોય ભાગ લેવાનો ટોટલ કેટલા ભાગ થયા તો ચાર કેટલા ભાગ રોકાયા એક બે ત્રણ તો ત્રણ ભાગ્યા ચાર થઈ તો ત્રણથી કયો આવ્યો આ ત્રણથી બાર હો બે નહીં પછી છ થી ત્રણ લઈએ અહીં છ થી ત્રણ જુઓ બાર ત્રણ છ અને નવ તો શું કહે છે છથી ત્રણ એટલે અહીં આવશે તો એ આ ભાગ લેવાનો ઓકે પછી લો તો છથી બાર લઈ લઈએ તો બારથી નવ લઈએ ચલો ને બારથી નવ તો બાર ત્રણ છ નવ તો બારથી નવ એટલે આ બાર છે ને આ નવ છે તો આ બાર અને આ નવ આ ભાગ લો આ ભાગ લો તો ત્રણ ભાગ્યા ચાર થાય જો અંદરનો લો તો એક ભાગ્યા ચાર થાય બરાબર છે પછી આ લઈએ તો સાતથી ચાર લઈએ ચલો અહીં જુઓ તો અહીં બધા અંક લખવા પડશે બાર ત્રણ છ અને નવ તો એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર તો અહીં સાત છે તો એ અહીં સાત લઈએ જો અહીંથી એક કોટો વધ્યો એટલે અહીંથી એક વધારવાનો સાત ચાર તો આપણ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો ત્રણ ભાગ્યા છે એક થી દસ લઈ લઈએ તો બાર છ ત્રણ નવ એક બે ચાર પોચ સાત આઠ દસ અગિયાર તો એક થી દસ એટલે આ એક અને દસ તો આ ભાગ થયો એ પણ કેટલો કહેવાય ત્રણ ભાગ્ય ચાર કહેવાય એટલે એકથી દસથી વિદ્યાર્થી મિત્રો આના આધારે સ્વાધ્યાય ગણવાનો છે તો તમને ઈજી પડશે સ્વાધ્યાય એવું